નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ઋણલિશ અધિશોષણ સમતાપી વિશે છે આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ પ્રાસ્તાવિક માહિતી આપું તો કોઈ અચળ તાપમાને દબાણના ફેરફાર સાથેનો જે અધિશોષણનો સંબંધ છે, અધિશોષણ કયા પ્રકારનું થાય, કેટલા પ્રમાણમાં થાય છે તે છે આપણે ઋણલિશ અધિશોષણ સમતાપી. અચળ તાપમાન છે આપણે એનો અભ્યાસ છે કરી શકીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ તો અચળ તાપમાને x / m ચલે છે p / 1 / n. તો x આપણે જોઈએ તો અધિશોષિતની માત્રા છે, એટલે કે જે પદાર્થ અધિશોષિત થાય છે m ની માત્રા, x એટલે અધિશોષિતની માત્રા. ત્યાર પછી છે એમ એટલે કે અધિશોષકની માત્રા, એટલે કે જેના ઉપર અધિશોષક થાય છે એની માત્રા. અને x / m તો એ છે અધિશોષકની છે માત્રા છે. ત્યાર પછી જે n ની વેલ્યુ છે m, એ છે 0 હોઈ શકે, 0 થી 1 વચ્ચેની હોઈ શકે કે ઇન્ફાઇનાઇટ છે હોઈ શકે, એ છે દબાણ ઉપર છે આધાર રાખશે. તો સૌપ્રથમ આપણે જોઈએ અચળ તાપમાને x / m ચલે છે p / 1 / n. હવે આપણે અચળાંક છે આપણે અહીંયા એડ કે છે, એ શું કર્યું આપણે અચળાંક છે એડ કર્યો. તો સૌપ્રથમ આપણે શું કરશું તો કે અચળ તાપમાન, અચળ તાપમાન અને નીચા દબાણ, અચળ તાપમાન અને નીચું દબાણ છે ત્યારે n ની વેલ્યુ છે 1 થશે. એની વેલ્યુ કેટલી થાય 1. તો અચળ તાપમાન અને લોઅર પ્રેશર, લો પ્રેશર f = 1, તો n ની વેલ્યુ આપણે 1 પુટ કરી તો mx / m = k p / 1/1, તો p ની વેલ્યુ છે 1 થશે. તો kx / m = k p, x / m k into p. તો એ સંબંધ ઉપરથી આપણે દર્શાવી શકીએ x / m ચલે છે p, એટલે કે અધિશોષણ છે કોના સમપ્રમાણમાં છે, નીચા દબાણ. જો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે નીચા દબાણે અધિશોષણ છે કેના સમપ્રમાણમાં છે, તો કે પ્રેશરના સમપ્રમાણમાં છે. આપણે એના ગ્રાફ ઉપરથી સમજીએ તો અહીંયા આપણે ગ્રાફ ડ્રો કરીએ. નીચા દબાણની વાત છે, શરૂઆતમાં જ્યારે નીચું દબાણ હશે ત્યારે છે એની વેલ્યુ આપણે 1 લીધેલી છે. અને અધિશોષણ છે કેવું થાય, તો કે અધિશોષણ છે દબાણના સમપ્રમાણમાં છે થાશે, બરોબર. શું કામ માટે x / m ચલે છે p, e ક્યારે છે તો કે નીચા દબાણે. હવે આપણે થોડું ટેમ્પરેચર છે એક અપ કરીએ, થોડું ટેમ્પરેચર કેવું કરશું, રાઇઝ કરશું, એટલે કે મધ્યમ દબાણ. શું કરશું, મધ્યમ દબાણ. તો મધ્યમ દબાણ n ની વેલ્યુ છે એ કેવી રહેશે, 0 ટુ 1 સુધી રહેશે. જ્યારે નીચું દબાણ હતું ત્યારે કેવી હતી, 1 હતી, સો હતી n ની વેલ્યુ 1. અને જ્યારે મધ્યમ દબાણ છે ત્યારે n ની વેલ્યુ કેવી છે, 0 ટુ 1. તો આપણે એની વેલ્યુ મૂકીએ તો x / m ઇન્ટુ k / 2 સોરી k ઇન્ટુ p / 2 1/n, અથવા તો એમાં એક ની વેલ્યુ સીધી કરો છે પુટ કરી શકો. તો મધ્યમ દબાણે આપણને કેવો ગ્રાફ મળે એ આપણે જોઈએ. તો શરૂઆતનો ગ્રાફ આપણે જોઈએ કે શરૂઆતમાં અધિશોષણ અને પ્રેશર બંને છે પેરેલલ છે ચાલી રહ્યા છે. શું થાય છે, અધિશોષણ અને પ્રેશર બંને છે ધીમે ધીમે રાઈઝ થાય છે. ત્યાર પછી મધ્યમ દબાણ, આપણે થોડું દબાણ છે મધ્યમ દબાણ એટલે વધે,
જોઈએ. તો હવે ગ્રાફ છે એ કેવો રહે, કર્વ, એટલે કે કરવટ છે, ધીમે ધીમે છે, વક્ર છે, તો જશે. પેલા છે સીધી લાઈન, હવે છે એ કેવો થાય, એટલે કે અભિશોષણ છે, ધીમે ધીમે ઉપર છે, એના પર પ્રભાવ પસાર થાય. તો અધિશોષણની માત્રા કેવી થાય છે, ધીમે ધીમે ઘટે છે. અધિશોષણની માત્રા છે એ ઘટતી જાય. ત્યાર પછી આપણે જોઈએ એટલે કે ઊંચા દબાણ, હાઈ પ્રેશર, એટલે કે n ની વેલ્યુ છે કેવી રહે, ઇન્ફિનિટી, n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી. શરૂઆતમાં આપણે n ની વેલ્યુ કેટલી લીધી, 1, ત્યાર પછી 0 ટુ 1, અને ઊંચા દબાણે આપણે કેટલી લીધી, ઇન્ફિનિટી. શું લીધું, ઇન્ફિનિટી. તો x by m is equal to k into p raised to 1 upon infinity. n ની વેલ્યુ આપણે શું મૂકી, infinity. તો x by m is equal to k into p raised to 0. infinity એટલે 0. ત્યાર પછી k is equal to k, એટલે કે પ્રેશર છે એ હવે મેટર કરશે નહીં. ક્યારે, તો કે જ્યારે ઊંચા દબાણ છે એ અધિશોષણ ઉપર અસર કરતું નથી. જ્યારે ઊંચું દબાણ રાખીએ, આપણે કોઈ પણ પ્રકરણમાં ઊંચું દબાણ રાખીએ છીએ, ત્યારે છે એ અધિશોષણ ઉપર અસર કરતું નથી. એટલે આ ગ્રાફ છે એ આપણને સીધી લીટીમાં છે, એટલે કે વક્ર છે, એટલે કે સીધી લાઈન. આ શરૂઆતનું લો ટેમ્પરેચર, અહીંથી ત્યાં સુધીનું કેવું છે, લો ટેમ્પરેચર, બરોબર. અહીંથી ત્યાં સુધીનું લો ટેમ્પરેચર, એટલે કે અધિશોષણ અને પ્રેશર બંને છે કેવા છે, પેરેલલ ચાલ્યા જાય છે. બંને કેવા ચાલ્યા જાય છે, પેરેલલ. હવે પેરેલલ ચાલ્યા જાય છે, ત્યાર પછી આપણે કેવું કર્યું, દબાણ છે એ થોડું વધે. શું કર્યું, દબાણ છે એ વધે, એટલે અધિશોષણ છે કેવું થાય છે, ઘટે છે. અધિશોષણ કેવું થાય છે, ઘટે છે. ત્યાર પછી છે એ આપણે ઉચ્ચ દબાણ, એનાથી વધારે દબાણ છે કેવું, મધ્યમ. ગ્રાફ છે કેવો થાય, સ્ટ્રેટ લાઈન છે, એટલે કે અધિશોષણ ઉપર દબાણનો પ્રભાવ રહેતો નથી. ઊંચા દબાણે અધિશોષણ ઉપર દબાણનો પ્રભાવ રહેતો નથી, એટલે કે અધિશોષણને કઈ અસર કરશે નહીં. આના ઉપરથી આપણે ત્રણ કારણો છે કાઢી શકીએ, એ ત્રણ કારણો આપણે જોઈ લઈએ. તો દબાણ છે વધારે, એટલે કે n ની વેલ્યુ કેવી થઈ ગઈ, 0 ટુ 1. તો ત્યારે શું થાય, અધિશોષણ ઉપર કેવી અસર થાય, કે જેમ જેમ દબાણ થોડું વધ્યું, એટલે એક લેવલે છે અધિશોષણની માત્રા કેવી થાય છે, ઘટશે. અધિશોષણ ઘટશે. અને હવે ઊંચા દબાણે કે નીચેથી મધ્યમ અને હવે હાયર પ્રેશર તરફ જઈએ, તો જેમ જેમ હાયર પ્રેશર તરફ જઈએ તેમ છે અધિશોષણ ઉપર અસર થતી નથી. અધિશોષણ પર દબાણ આપણે જે મુખ્ય વાત હતી એ આપણે ધ્યાનમાં લીધી, કે
દબાણની સમાંતર ત્યાર પછી ઘટે અને દબાણની અસર થતી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો મધ્યમ દબાણ એટલે કે n ની વેલ્યુ આપણને કેટલી મળશે 0 ટુ 1 સુધી 0 ટુ 1 ની છે એ આપણી મધ્યમ દબાણ છે એની વેલ્યુ છે હશે તો x / m is equal to k into p raised to 1 upon n મધ્યમ દબાણ 0 ટુ 1 x / m is equal to k into p raised to 1 upon n હવે આ e બેઝ લોગ લેતા આપણે સાઈડ e બેઝ લોગ લેતા આપણને લોગ e બેઝ log e base x by m log e base x by m ત્યાર પછી log e base k into બંને સાઈડ છે આપણે log e base લેતા નેચરલ માં આપણે છે log લેશું એ સિવાય ના આજે આપણે જે એક્ઝામ્પલ છે આપણે કેમિકલ કાઇનેટિક્સ નું ચેપ્ટર પાસે તો log e base x by m log e base k plus log e base 1 upon n શું થશે log e base 1 upon n તો આને આપણે સમીકરણ છે એક નંબર છે આપી શકીએ આપણે સમીકરણ એક છે આપી શકીએ ત્યાર પછી આપણે જોયું તો બંને સાઈડ છે આપણે log લઈ લીધો તો હવે આપણે એને છે સુરેખ રેખા સમીકરણ મુજબ સમીકરણ મુજબ y y એક્સિસ પર આપણે છે તો y is equal to log y is equal to log e base sorry y is equal to mx plus c mx plus c c is equal to constant y is equal to mx plus c તો હવે આને પણ છે આપણે y કોન્સ્ટન્ટ તરીકે લીધો c કોન્સ્ટન્ટ તરીકે લીધો તો c is y is equal to c plus mx આને આપણે સમીકરણ નંબર 2 આપ્યું તો આપણે કીધું સમીકરણ નંબર 2 e બેઝ વાલી તો આપણે આ ઘાતાંક છે આપણે આગળ આવી જશે જે લોગ જે લોગ છે તમે 11 વિશે તમે શીખતા હશો તો ત્યાર પછી હવે બંને સમીકરણની આપણે તુલના બંને સમીકરણની તુલના છે m is equal to 1 upon x is equal to log e base p log e base p જ્યારે log x by m into log e base p નો જ્યારે આપણે ગ્રાફ દોરીએ ત્યારે જે આપણે આલેખના સ્ટ્રેટ લાઈન હોય છે મળે છે તો એમાં આટલી આ સુધીની વેલ્યુ છે એનું છે log k log k ની વેલ્યુ છે હશે ત્યાર પછી જે ઢાળ મળે છે એની વેલ્યુ શું છે 1 upon n એની વેલ્યુ શું મળી શકે આપણને 1 upon n છે મળશે એટલે કે log ની વેલ્યુ છે 1 upon n છે મળી શકે તો આ રીતના છે આપણે તુલના કરી પણ છે આપણે ગ્રાફ છે મેળવી શકીએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે x by m વિરુદ્ધ p નો આ રચના આપણે પ્લોટ કરીએ તો p તો શરૂઆતમાં આપણે જોયું કે ટેમ્પરેચર ની ઇફેક્ટિવ અચળ ટેમ્પરેચર આપણે p1 રાખેલું હતું અચળ રાખેલું તો શરૂઆતમાં દબાણ અને અધિશોષણ છે એ બંને સમાંતર ચાલે છે તો આપણે આમાં છે નોટ કરીએ તો આપણને આવો પ્લોટ છે આ ત્રિજ્યાનું T1 ટેમ્પરેચર છે જ્યારે T1 ટેમ્પરેચર છે એ એનાથી વધારે છે આપણે T2 ટેમ્પરેચર લઈએ તો T2 ટેમ્પરેચર લઈએ તો એ ગ્રાફ પ્લોટ છે આપણે આ રીતના નીચેની તરફ છે મળશે ટી કન્ડિશન માટે મળશે જે આવતા અને n થી વધારે આપણે T3 ની શું લેશું T3 તો T3 નું આપણે આ પ્લોટ કરતા અને એ પણ છે નીચેની તરફ છે એ મળશે એટલે કે T1 T2 and T3
शुरुआत में अपने जो कि दबाण और अधिशोषण से बनने पैरेलल करता था त्यार पछी से दबाण ने असर थती नहोती એટલે કે જેમ જેમ આપણે દબાણ લગાડતા જતા હતા ઉચ્ચ દબાણે શું થતું હતું અધિશોષણ ઉપર નહીવત અસર જ રહેતી હતી બરાબર ત્યાર પછી આપણે ટેમ્પરેચર છે એ આપણે T1 કરતા છે T2 વધારે એટલે આપણે ગ્રાફ છે નીચો મળે છે એનો મતલબ એવો કે ગ્રાફ આપણને નીચો મળે છે તો જેમ ભૌતિક અધિશોષણમાં ટેમ્પરેચર વધારતા અધિશોષણ છે એમાં શું થાય છે ઘટાડો અધિશોષણ છે એમાં શું થાય ઘટાડો એટલા માટે આ ગ્રાફ ને છે અમે શું કહી શકીએ અધિશોષણ સમતાપી છે યાદ રાખવાનું છે કઈ શક્તિ આમાં તો છે ટેમ્પરેચર જેમ આપણે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશું તો શું થાય તો કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરતા જીવા ચીચું ટીચું ટીચવી છે હાઈ ટેમ્પરેચર છે ભૌતિક અધિશોષણ જેમ જેમ તાપમાનમાં વધારો થતો જાય એમ એમ શું થાય તો કે એમ એમ છે એમાંથી છે અધિશોષણની માત્રા છે ઘટતી જશે તો આ રીતના છે આપણે x/m વિરુદ્ધ છે આપણે e નો જે પ્લોટ કે અને આ જે છે એને આપણે અધિશોષણ સમીકરણ છે ગ્રાફ તરીકે આપણે કરી શકીએ તો આ આપણો ગ્રાફ હતો t1 <t1> t2 t3